પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલની યસ કલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે. સિવિલ હોસ્પિટલના નવા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલની શરૂઆત અને ટ્રોમા સેન્ટરની શરૂઆત કઈ રીતે થઈ હતી, આવો જાણીએ. અંગ્રેજોના સમયથી અસ્તિત્વમાં છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌથી મોટી હોસ્પિટલની ખ્યાતિ પણ ધરાવે છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કરોડોના ખર્ચે નવું ટ્રોમા સેન્ટર દર્દીઓની સેવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ ટ્રોમા સેન્ટરમાં દર્દી માસ્ક સ્કેલમાં આવે તો તેની તાત્કાલિક સારવાર તેમજ હેલીપેડથી લઈને એર એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થા સાથે તમામ પ્રકારની નવી ટેકનોલોજીથી આ ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રોમા સેન્ટર ખૂબ જ મોટું છે, જેથી હવે દર્દીઓને સમયસર સારવારની સાથે આધુનિક સુવિધા પણ મળશે. અમારે ત્યાં જે શરૂઆતમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હતો એ ઓપીડી બિલ્ડિંગમાં હતો. એના પછી ધીરે ધીરે એ અમારા એ ટુ વિભાગ છે ત્યાં અમે ચાલુ કરેલો, અને પછી 2005માં અમારું જે ટ્રોમા સેન્ટર હાલ જે અત્યારે કાર્ય છે ત્યાં અમે ચાલુ કરેલું. કાળક્રમે જેમ જેમ આ એક્સિડેન્ટનો રેટ અને દર્દીઓનું પ્રમાણ વધતું ગયું, એમ નવા સેન્ટરની જરૂરિયાત પડી, અને એ મુજબ ગઈકાલે આપણે જે લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીના હાથે એ ખૂબ જ વિશાળ છે. એમાં બધી જ જાતના આપણા હોસ્પિટલના થિયેટરો છે, આઈસીયુ આવેલી ગઈ છે, અને દર્દીઓને ખાસ કરીને માસ્ક સ્કેલ ઉપર દર્દીઓ આવે તો એને જે રિસીવિંગ કહેવાય એવા દર્દીઓ છે, અને એના ડૉક્ટર એટેન્ડ કરે એ બધી જ જાતની સગવડો છે. એ ઉપરાંત જે ગંભીર પ્રકારના ગોલ્ડન અવર ટ્રીટમેન્ટ કહેવાય, દર્દીને જો આવા કોઈ પણ ભારે કંઈ મેજર ઇન્જરી થાય ને એક કલાકમાં જો એને સારવાર આપવામાં આવે તો 180% દર્દીઓ બચી જતા હોય છે. છેલ્લા 135 વર્ષથી અમદાવાદમાં દર્દીઓની સેવામાં કાર્યરત એવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસની વાત કરીએ તો આ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે શરૂઆતનું ઇમરજન્સી વિભાગ હાલના ઓપીડી સેન્ટરના ઓર્થોપેડિક વિભાગમાં હતું, જે વર્ષ 1997 સુધી કાર્યરત હતું. ત્યારબાદ દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે જે તે સમયે રહેલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સિવિલ કેમ્પસમાં નવું ઇમરજન્સી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જોકે સિવિલ કેમ્પસમાં શરૂ થયેલા આ નવા ઇમરજન્સી સેન્ટરનો પ્રારંભ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઇમરજન્સી વોર્ડ પણ ખૂબ જ સાંકડો હોવાના કારણે તબીબોને દર્દીઓની સારવારમાં તકલીફ પડતી હતી, જેના કારણે આ ઇમરજન્સી વોર્ડને વર્ષ 2005માં બંધ કરીને સિવિલ કેમ્પસમાં અલગ જગ્યાએ ઇમરજન્સીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ વધતા કેસ અને દર્દીઓની સંખ્યાના કારણે વર્ષ 2005માં સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર બનાવવાના વિચારની સાથે પ્રાથમિક ધોરણે ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવ્યું. જોકે ટ્રોમા સેન્ટરના કોન્સેપ્ટમાં સિવિલને સારી સફળતા મળી, પરંતુ દિવસે દિવસે ટ્રોમા સેન્ટરના દર્દીઓની સંખ્યા વધતા વર્ષ 2010માં નરેન્દ્ર મોદીએ આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ટ્રોમા સેન્ટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું, જે વર્ષ 2015ના અંતમાં સાકાર થયું છે. અને હવે નવું ટ્રોમા સેન્ટર અમદાવાદની સિવિલ હોસ્પિટલની યશ કલગીમાં વધારો કરવાની સાથે દર્દીઓની સારવાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, GSTV અમદાવાદ.